નમસ્કાર મિત્રો, સૌર ઉર્જા આ શબ્દ તે આપણે ઘણા વર્ષોથી ન્યૂઝ ચેનલોમાં સાંભળીએ છીએ અને ઘણા રાજનેતાઓની સ્પીચમાં આ શબ્દનો ઉલ્લેખ થયો છે. સૌર ઉર્જા દ્વારા જો આપણે ઇલેક્ટ્રિસિટી બનાવી શકીએ તો એક તો તે ક્લીન અને ગ્રીન એનર્જી થઈ શકે, અને બીજી વસ્તુ કે સૌર ઉર્જા તે એક ફ્રી સોર્સ ઓફ એનર્જી છે, એક ફ્રી સ્ત્રોત છે ઉર્જાનો. આ ધ્યેયની પૂર્તિ માટે ISA ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન ને ઘડવામાં આવેલું છે. 2015 ના નવેમ્બર મહિનામાં જ્યારે પેરિસ ક્લાઇમેટ ટ્રીટી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા યોજવામાં આવી હતી ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ISA ની ઘોષણા કરી હતી. આ ISA માં કયા દેશો તે સભ્ય બની શકે? જે દેશો કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવેલા છે, જે આશરે 121 દેશો છે, તે આ સંગઠનમાં આ ગઠબંધનમાં જોડાઈ શકે છે. આનો મતલબ એવો નથી કે આની બહાર આવતા દેશ જોડાઈ ન શકે. આ બે રેખાની વચ્ચે બહાર આવતા જે દેશો છે તે પણ આ સંગઠનમાં આ ગઠબંધનમાં જોડાઈ શકે છે, પરંતુ તેની જાહેર સભામાં તે દેશોને વોટિંગ રાઇટ્સ નહીં મળે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું મથક તે ગયા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે ગુરુગ્રામ હરિયાણામાં આવેલું છે. આ સૌર ગઠબંધનમાં અત્યાર સુધી 121 દેશોમાંથી 61 દેશોએ આ ગઠબંધનમાં સાઇન કરેલી છે. હવે આપણે જોઈએ કે આ ગઠબંધનમાં ભારતનો શું રોલ હશે, ભારત શું રોલ ભજવશે. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન દ્વારા ભારતે બે ટાર્ગેટ નક્કી કરેલા છે. તેમાં પહેલો ટાર્ગેટ એવો છે કે ભારત સરકાર તે 2025 આવે ત્યાં સુધી 175 ગીગાવોટ ઉર્જા તે ખાલી સૌર ઉર્જામાંથી બનાવી શકે. અને બીજો ટાર્ગેટ એવો છે કે 2030 આવે ત્યાં સુધી ભારત પોતાનું કાર્બન એમિશન તે 30-35% ઘટાડી નાખે, જેના દ્વારા પોલ્યુશન, પ્રદૂષણ બહુ ઓછું થાય. આ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના ફાયદાઓ શું છે? જો આ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સભ્યો તે આ ટ્રીટી સાઇન કરી લે તો તે ક્ષેત્રે, સૌર ક્ષેત્રે તે દેશોમાં બિઝનેસ મોડલ્સ ડેવલપ થવાની ઘણી બધી શક્યતાઓ છે. અને બીજો ફાયદો સૌથી મોટો એ થાય કે જો આ બધા દેશો તે સૌર ઉર્જાને તે દેશની મુખ્ય ઉર્જાનો સ્ત્રોત બનાવી લે તો તે ક્ષેત્રે ટેકનોલોજી તો વિકસવાની જ છે, પરંતુ કાર્બન એમિશન તે સૌથી ઓછું થઈ જશે, જે વિકાસશીલ દેશો દ્વારા આ સ્ટેપ લેવામાં આવ્યો છે, જેના દ્વારા ગ્લોબલ વોર્મિંગને પણ અસર થઈ શકે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ આ વિડીયોને શેર કરો અને અમારા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.